हेलो फ्रेंड्स, हूँ छूँ जय योगेश चौहान। यूनिक ट्यूशन क्लासेस यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। आपणे सीखी रहा छे धोरण 8 विषय गणित प्रकरण नंबर 6 वर्ग ने वर्गमूल, जेमा अत्यार सुधी में आपणे 1 थी भाग 9 सुधीना जोई लीधा छे। आजे आपणे भाग नंबर 10 नो अभ्यास करवानो छे। भाग नंबर 10 में आपणे स्वाध्याय 6.3 ने आगळ वधारवानुं छे। आपणे स्वाध्याय 6.3 में अत्यार सुधी दाखला नंबर 6 ना दाखला गणना था 6 सुधीना, बराबर। आजे आपणे आगळ वधवानुं छे अने दाखला नंबर 7 नी शरूआत करवानी छे। આપણે જોવાનું છે કે દાખલા નંબર 7 અને 8 છે એ શું કહે છે અને એ દાખલાને આપણે કેવી રીતે ગણી શકીએ, બરાબર। તો પહેલા તો આપણને જે ડેટા આપ્યો છે, જે રકમ આપી છે, એ રકમને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરશું આપણે, જેથી કરીને આપણને ખબર પડે કે દાખલામાં શું માંગ્યું છે અને કેવી રીતે આપણે આ દાખલો ગણી શકાય, બરાબર। હવે જુઓ, રકમ વાંચું છું, આપણે ધ્યાનથી રકમને પહેલા સમજવાની છે। 7મો દાખલો એમ કહે છે કે એક નિશાળના ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ મળીને રૂપિયા 2401, ખાસ યાદ રાખશું આપણે, રૂપિયા 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે। વર્ગમાં જેટલી સંખ્યા છે, વર્ગમાં જેટલા છોકરાઓ છે, બરાબર, એટલે કે જેટલા વિદ્યાર્થીઓ છે, તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે, એટલા જ રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે, તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? આપણે ગોતવાનું છે વિદ્યાર્થીની સંખ્યા। મેં જ્યાં જ્યાં અંડરલાઈન કરી ને, આપણા માટે બહુ મહત્વના મુદ્દા છે, બરાબર। હવે જો શું કરવાથી જવાબ મળે એ ખાસ સમજવાનું છે કે વર્ગમાં જેટલી સંખ્યા છે, એટલે માની લ્યો કે 30 છોકરા હોય, એક વર્ગમાં 30 વિદ્યાર્થી હોય, તો દરેક વિદ્યાર્થી 30-30 રૂપિયા કાઢે। કેટલા રૂપિયા કાઢે? 30-30। તો 30 × 30 કરો એટલે એક વર્ગખંડમાંથી ભેગો થતો ફાળો કેટલા રૂપિયા થઈ ગયો? 900 રૂપિયા થઈ ગયો। એટલે 30 × 30 એવું શબ્દ બોલ્યો, એટલે 30 × 30 એટલે શું થયું કહેવાય? તો કે 30નો વર્ગ। તો અહીંયા આપણને એક સંખ્યા આપી છે 2401, એના આધારે જો આપણે ગોતવું હોય કે એક વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે અને એને કેટલો ફાળો આપ્યો છે દરેક વિદ્યાર્થીએ, એ ગોતવું હોય તો એ કેવી રીતે મળે? તો કે જો આપણે 2401 નું વર્ગ નથી કરવાનો, કેમ કે એ તો ઓલરેડી વર્ગ આપેલો જ છે, તો જો આપણે 2401 નું વર્ગમૂળ શોધી તો આપણને એનો જવાબ મળી જાય। એટલે પહેલા તો અહીંયા આપણે એનું વર્ણન કરશું કે અહીં રૂપિયા 2401 નું વર્ગમૂળ શોધતા આપણને તે વર્ગમાં રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિદ્યાર્થીએ દાનમાં આપેલ રૂપિયા શોધી શકીએ, બરાબર। તો અહીંયા મેં કીધું કે અહીંયા જો આપણે 2401 નું વર્ગમૂળ શોધી તો આપણને વર્ગમાં રહેલા વિદ્યાર્થીની સંખ્યા મળી જાય અને દરેક વિદ્યાર્થીએ દાનમાં જે રકમ આપી છે એ પણ મળી જાય। તો હવે આપણે શું કરશું? તો કે એનું વર્ગમૂળ શોધશું। તો અહીંયા લખી નાખું 2401। હવે આ 2401 છે એ છે એકી સંખ્યા, તો શું 3થી ભાગ ચાલે, બરાબર? તો 3થી ભાગ ચાલે કે ન ચાલે એના માટે આપણે અંકોનો સરવાળો કરી લેવાય। 2+4 6 + 0 0, 0+1 7, તો 6 ને 1 7, તો 7 છે એ 3ના ઘડિયામાં ન આવે, એટલે અહીંયા 3થી તો ભાગ ચાલશે જ નહીં। તો 3 પછીની કઈ સંખ્યા આવે? તો કે 5। 5થી પણ ભાગ ન ચાલે, તો 7થી ભાગ ચાલશે। જો આપણે જોઈએ 7થી ભાગ ચાલે કે નહીં, બરાબર, તો 7થી ભાગ અલાવવો હોય તો અહીંયા 24 છે, તો 7 તેરી 21, તો 24 માંથી 21 છે તો વધ્યા 3, ઉપરથી ઉતાર્યા 0 એટલે 30,
तो सात चार अठयावीस बराबर पाछा त्रीस माथी अठयावीस जाए तो केटला वधे बे उपरथी उतर्या एक एटले केटला थई गया एकवीस तो वड़ी सात नो घड़ियो बोलो एकवीस थी वधु न जोईए तो के भाई सात तेरी एकवीस तो अहीं केटला आव्या त्रणसो तेतालीस आव्या फरीथी अहीं सात नो घड़ियो बोलवानो अहीं चौत्रीस छे तो सात नो घड़ियो बोलो जोईए सात पंचा पांत्रीस तो वधी जाए तो सात चार अठयावीस चौत्रीस माथी अठयावीस जाए तो छ वधे उपरथी उतर्या त्रण एटले त्रेसठ तो सात नव्वा त्रेसठ सीतियों सीतियो ओगण पचास अने सात एकू सात बराबर हवे अहींया एक आवी गयो एटले दाखलो पूरो थई गयो ए आपणने बधाने ऑलरेडी खबर ज छे तो आपणे एम कही शकीए अहींया के 2401 बराबर सात गुणा सात गुणा सात गुणा सात बराबर तेथी बब्बेनी जोड़ी बनावानी एटले सात नो वर्ग गुणा सात नो वर्ग हवे बे नो वर्ग कॉमन काढ लियो तो सात गुणा सात कॉमन काढ लीधा आखा काउंस नो शू करी नाखो आपणे स्क्वेर तो सीतियों सीतियों केटला थई गया ओगण पचास ओगण पचास नो वर्ग केटलो थाय तो के 2401 आपणे तो वर्ग न जोतो आपणे तो एनु वर्गमूळ जोई छे तो आ बे छे एने दूर करवा होय तो सामेनी बाजु वर्गमूळनी निशानी तो 2401 क्यां आवी जशे वर्गमूळमां अने जवाब शुं आवशे 49 तो 2401 नुं वर्गमूळ नीकळ्युं केटलुं नीकळ्युं 49 दाखलो पूरो ना पूरो न थाय अहींया लखवुं पड़े तो ते वर्गमां विद्यार्थीओनी संख्या केटली हशे एम पूछ्युं तुं तो अहींया लखवुं पड़े के अहीं अथवा एम लखवानुं आम ते वर्गमां विद्यार्थी संख्या 49 हसे अने दरेक विद्यार्थीए फंड में रुपया 49 नो फाड़ो आप्यो हसे आ विधान लखवाथी आपणने अर्धो मार्क दाखलामां मळे बराबर आ अहींया आपणो दाखलो शुं थई गयो पूरो अहींया पण लखवुं पड़े विधान अहींया पण लखवुं पड़े कारण के दाखलानी शरूआत केम करशो शुं शोधवाथी तमने जवाब मळे एनुं वर्णन तमे करो तो जे पेपर चेक करनार शिक्षक छे एने खबर पड़े के तमे दाखलो छे ए कई पद्धतिथी अने केवी रीते गणवाना छो बराबर घणीवार छोकरा अहींथी चालू कर देता होय ने आटलुं ज लखता होय अथवा तो खाली आटलुं लखे तो तमने जेटला मार्कमां दाखलो पूछ्यो होय ए मार्क प्रमाणे पूरा मार्क्स आपवामां आवता नथी एटले एक एक मार्क ने तमारे ध्यान में राखी व्यवस्थित दाखलो परीक्षा में गणवानो रहेशे बराबर त्यार पछी छे दाखला नंबर आठ आम रकम जोई तो आपणे एम थाय साहेब आना जेवी ज छे हे तो तरत आपणने ख्याल आवी जाय के जेम आपणे आ दाखलो गण्यो एम ज दाखलो गणी शकीए पण हजी आपणे रकम वाची नथी एटले वाची तो आपणने ख्याल आवे तो आपणे रकम वाची के भाई एक बगीचामां 2025 छोड एवी रीते रोपेल छे केटला छोड छे 2025 छोड एवी रीते रोपेल छे के प्रत्येक हारमां रोपेला छोड़नी संख्या कुल हारनी संख्या बराबर थाय तो प्रत्येक हारमां रोपेल छोड अने कुल हारनी संख्या शोधो जोवो जोईए शुं कीधुं तो के 2025 छोड़ने एवी रीते रोपवामां आवे छे हार एटले आवी रीते आम ऊभी लाइन होय बराबर तो मानी लियो के अमे चार हार कर्यी केटली हार कर्यी चार અને એક હારમાં મેં ચાર છોડ વાવ્યા કેટલા છોડ વાવ્યા ચાર તો એક હારમાં ચાર આમાંય ચાર ને આમાંય ચાર ચારેય હારમાં સરખા છોડ હોય તો ચોકે ચોકે છોડ ચોકે ચોકે કેટલા થાય સોળ તો અહીંયા કુલ છોડ મને સોળ કુલ જે છોડની સંખ્યા છે એ મને કેટલી મળે તો કે સોળ મળે તો એવી જ રીતે તમને એમ કીધું કે 2025 છોડને તમારે એવી રીતે રોપવાના છે
કે આ મેં હારમાં રોપેલા છોડની સંખ્યા અને આ હારની સંખ્યા કેવી થવી જોઈએ, સરખી થવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે લીધું કે મેં એક હારમાં ચાર છોડ વાવ્યા છે, એવી રીતે મારી પાસે ચાર હાર છે અને ચારેયમાં છોડની સંખ્યા સરખી જ છે, તો ચાર ગુણ્યા ચાર કરું એટલે મને સોળ મળે, મળે સોળ. તો મેં જો આ ચાર ગુણ્યા ચાર એટલે એનો વર્ગ કર્યો તો મને અહીંયા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા આપી છે, તો મને આનો જવાબ જોતો હોય તો કેવી રીતે મળે? તો કે મારે જો આ દાખલાનો જવાબ જોતો હોય તો મારે એને પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે વર્ગમૂળની મદદથી મને એનો શું થશે, જવાબ મળશે. એટલે મારે એનો વર્ગમૂળ શોધવું પડે. હવે ખબર પડી ગઈ કે જેમ આ દાખલો હતો સાતમો દાખલો, એમ જ આપણે આઠમો દાખલો કરવાનો છે, બરાબર. હવે આપણે શરૂઆત કરીએ કે અહીં અહીં 2025 છોડ એવી રીતે રોપેલ છે કે તેની હારની સંખ્યા અને હારમાં રોપેલ છોડની સંખ્યા શોધવા માટે આપણે તેનું શું શોધવું પડે? તો કે તેનું વર્ગમૂળ શોધવું પડે. જો આપણને એનું વર્ગમૂળ મળી જાય તો આપણને એનો જવાબ મળી જાય. સાહેબ તમે તો અહીંયા બે જગ્યાએ અલગ અલગ લખ્યું, તો બે જગ્યાએ થોડું થોડું અલગ અલગ આપણે વિધાન લખી શકીએ એમ છીએ. આમાં આપણને વિદ્યાર્થીની સંખ્યાને ચોખ્ખું કીધું હતું, આમાં જ્યારે હાર હાર એક સરખો શબ્દ હતો એટલે આપણે થોડુંક વિધાન ચેન્જ કરીને લખ્યું. હવે આપણે શું કરવું છે? તો કે 2025 નું વર્ગમૂળ શોધવું છે, બરાબર. હવે 2025 નું વર્ગમૂળ શોધવું હોય એટલે પેલા જોવાનું કે એકી સંખ્યા છે. હવે એકી સંખ્યા હોય ને એટલે ત્રણ થી ભાગ ચાલતો હોય કે ન ચાલતો હોય એ જોવાનું. ત્રણ થી ભાગ ચાલે કે ન ચાલે ક્યારે ખબર પડે? તો કે અંકોનો સરવાળો, એટલે 2 + 2 ચાર, ચાર ને પાંચ નવ, નવ છે એ ત્રણ ના ઘડિયામાં આવે અને નવ છે એ ત્રણ વડે વિભાજ્ય છે, એટલે કે 2025 ને ત્રણ વડે ભાગી શકાય. તો આપણે ત્રણ વડે નો ભાગાકાર કરીએ, ત્રણ છ અઢાર, ત્રણ છ અઢાર, વીસ માંથી અઢાર જાય તો કેટલા વીતા, બે, ઉપરથી ઉતારા બે એટલે 22, ત્રણ સત્તા 21, એક વૈધા ઉપરથી ઉતાર્યા 5 એટલે 15, 3 × 5 = 15, રેડી. ત્યાર પછી ફરીથી આગળ વધી, 3 × 2 = 6, પાછા 3 × 2 = 6, 7 × 6 જાય તો એક વૈધા ઉપરથી ઉતાર્યા 5 એટલે 15, 3 × 5 = 15, પાછો જોવો જોઈએ ભાગ હાલે 3 થી, હા હાલે તો હલાવો જોઈએ, તો કે ભાઈ 3 × 7 = 21, 22 માંથી 21 છે તો એક ઉપરથી ઉતાર્યા 5 એટલે 15, 3 × 5 = 15, પાછો 3 થી ભાગ આલે જોવો જોઈએ 3 × 2 = 6, 3 × 5 = 15, 25 ને 5 × 1 = 5, રેડી, બરાબર. અહીંયા લખવાનું, તેથી 2025 બરાબર 3 × 3 × 3 × 5 × 5, 3 ની જોડી બને છે 5 ની પણ જોડી બને છે. તો અહીંયા એમ કહી શકું કે 3 નો સ્ક્વેર ને 5 નો સ્ક્વેર, સ્ક્વેર કોમન કાઢો તો 3 × 3 × 5 આખા કૌંસ નો સ્ક્વેર, 3 × 3 = 9, 9 × 5 = 45 નો સ્ક્વેર, 45 નો સ્ક્વેર શું થાય? તો કે 2025. હવે આપણે એનો સ્ક્વેર ન જોતો, સ્ક્વેર દૂર કરો તો 2025 અહીંયા આવી જાય વર્ગમૂળમાં, તો આપણને જવાબ મળે 45. તો 45 છે એ 2025 નું વર્ગમૂળ છે. તો આપણને ખબર પડી ગઈ કે એક હારમાં 45 છોડ રોપેલા અને એવી 45 હાર હતી. આપણને કીધું હતું કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા અને કુલ હારની સંખ્યા બરાબર થાય તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. તો આપણે એમ કહી શકીએ કે આમ પ્રત્યેક હારમાં 45 છોડ રોપેલ છે અને તેવી કુલ 45 હાર છે.
કેટલી હાર છે 45 હાર છે રેણી તો 7મો અને 8મો દાખલો બે સિમિલર જ હતા ખાલી રકમ થોડી થોડી મોટી મોટી આપી હતી બાકી આપણે જે કરવાનું તો ઈ અને વધારાના એવા બે વિધાન બાકી દાખલામાં કંઈ નવું આવતું નથી રેડી તો દાખલાને વ્યવસ્થિત સમજીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો હવે આપણે જોઈએ આગળ દાખલા નંબર 9 દાખલા નંબર 9 ની રકમ જોવો 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો એટલે 4 9 અને 10 ત્રણેય સંખ્યા વડે ભાગી શકાતી હોય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે હવે આ દાખલો ગણવા માટે સૌ પહેલા તો આપણે બે ભાગ પાડી નાખવાના છે બરોબર એટલે બે સોપાન કરી નાખશું આ આપણે સોપાન નંબર 1 કરી નાખશું અને પછી આપણે સોપાન નંબર 2 કરી નાખશું અહીંયા આપણે સોપાન નંબર 2 કરશું બરોબર હવે આપણે પરીક્ષામાં આમ લખવું જરૂરી છે જો લખો તો સારું નો લખો તો કોઈ વાંધો નથી ડાયરેક્ટ દાખલો ગણો તોય વાંધો નહીં પણ સમજવો જરૂરી છે હવે 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા માટે પહેલા તો આપણે શું કરવું પડે તો કે સૌ પહેલા તો 4 9 અને 10 વડે બરોબર સૌ પ્રથમ 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા શોધવી પડે એટલે કે તેનો સામાન્ય અવયવી શોધવો પડે હવે સામાન્ય અવયવી કેવી રીતે શોધી શકાય બરાબર તો સામાન્ય અવયવી શોધવા માટે સામાન્ય અવયવી શોધવા માટે 4 9 અને 10 નો લસાઅ શોધવો પડે બરાબર પહેલું સોપાન આ છે કે લસાઅ શોધવો પડે તો આપણે લસાઅ ગોતી લઈ લસાઅ ગોતતા આપણે ધોરણ 6 માં શીખી ગયા છીએ 4 9 અને 10 4 9 અને 10 નો લસાઅ ગોતવો છે લસાઅ ગોતવા માટે શું કરવાનું આપણને સ્વાભાવિક છે એવો વિચાર આવે તો ભૂલી ગયા હોય છઠ્ઠા ધોરણનું આપણે બરાબર ને કેમ કે અત્યારે આપણને કંઈ યાદ રહેતું નથી બહુ જાજો તો જોવાનું કે બેકી સંખ્યામાં છે તો કે હા બે બેકી સંખ્યા છે બરાબર છે તો બે થી ભાગ ચલાવો 2 2 4 તો કે ભાઈ અહીંયા તો ન આલે તો અહીંયા 9 ના 9 એમ ને 2 5 10 હવે જો ત્રણેયમાંથી એકે બેકી સંખ્યા છે તો કે હા છે કઈ તો કે 2 તો હજી 2 એકા 2 થાય તો કે હા થાય 9 પાસે કાઈ નહીં 5 ના 5 એમ ને હવે અહીંયા છે 9 અને અહીંયા છે 5 અને અહીંયા છે 1 હવે 2 પછી 3 નો વિચાર કરો 3 વડે ભાગ ચાલે છે તો કે હા કેટલા તો કે 3 તેરી 9 5 ના 5 એમ ને પાછો ભાગ આલે જો 3 એકા 3 5 ના 5 એમ ને અને 5 એકા 5 ના 5 એમ ને રેડી બરાબર તો આપણને 4 9 અને 10 નો લસાઅ મળ્યો કેટલો મળ્યો 4 9 અને 10 નો લસાઅ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 2 2 4 4 તેરી 12 12 5 60 6 તેરી 18 180 હવે 180 છે એ ત્રણેયનો સામાન્ય અવયવી મળી ગયો તો સોપાન 2 માં શું કરવાનું તો કે 4 9 અને 10 ના સામાન્ય અવયવી ના સામાન્ય અવયવી ના અવયવ
पाड़ता आपणे एना अवयव पाड़वा पड़े एटले 180 ना अवयव छे ने ई आज थाय 2 गुणा 2 गुणा 3 गुणा 3 गुणा 5 तो 2 गुणा 3 गुणा 3 गुणा 5 सामान्य अवयवी पाड़ता बराबर एना जी सामान्य अवयवी हता 180 एना अवयव पाड़ता आपणे मळ्यु 2 गुणा 3 गुणा 3 गुणा 5 હવે શું કરવાનું તો કે નાના નાની પૂર્ણવર્ગ સંખ્યા ગોતવી છે એટલે સોપાન નંબર 2 ની અંદર જો આપણે નાના નાની પૂર્ણ 4 9 અને 10 વડે ભાગી શકાય તેવી નાના નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધવી હોય તો એના સામાન્ય અવયવીના દરેક અવયવ છે ને જોડીમાં હોવા જોઈએ એટલે આપણે અહીંયા લખી કે જો 4 9 અને 10 વડે નિશેષ भागी सकाय तेवी पूर्ण वर्ग संख्या माटे 180 ना बधा अवयव जोड़मां होवा जोईए जोड़मां होवा जोईए અહીં 5 એ જોડમાં નથી તેથી 5 ની જોડી 5 ની જોડી બનાવવા માટે 5 ની જોડી બનાવવા માટે 180 નો 5 વડે ગુણાકાર કરતા અપેક્ષિત પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેથી પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 180 ગુણ્યા 5 18 5 90 0 ના 0 એમને 900 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને જેને 4 9 અને 10 આ ત્રણે ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે અને પૂર્ણ વર્ગ સંખ્યા પણ છે રેડી તો દાખલાને આપણે અલગ અલગ બે સોપાનમાં જોયો આ સોપાન તો યાદ રાખી જો આપણે દાખલો ગણી એટલે આપણને દાખલાના પૂરેપૂરા માર્ક્સ મળે ને આ દાખલો મોસ્ટ આઈએમપી કહી શકો તો મોસ્ટ આઈએમપી પણ કહી શકીએ કારણ કે આ દાખલો છે એ તમને 2-3 માર્કમાં કેમ ન પૂછે 4 માર્કમાં ને એવી જ રીતે પૂછી શકે એમ છે તો વ્યવસ્થિત દાખલાને સમજીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો હવે આપણે અભ્યાસ કરીએ દાખલા નંબર 10 દાખલા નંબર 10 ની રકમ જો 8 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો રકમ વાંચીને એટલે તરત આપણને ખ્યાલ આવી જાય સાહેબ આવો તો આપણે હમણાં જ દાખલો ગણ્યો દાખલા નંબર 9 હે ને તો તમને લોકોને એના આધારે એમાંથી જોઈ જોઈને આ દાખલો આવડી જાય કે ન આવડી જાય તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે આપણે લોકોએ વિડિયોને પોઝ કરીને આ દાખલો છે એને જાતે ગણવાનો છે અને ગણી લીધા પછી તમારે વિડિયોને પાછો ચાલુ કરીને જોઈ લેવાનો છે જેથી કરીને તમને ખબર પડી જાય કે તમે આગળનો દાખલો સમજાતા એ તમને સમજાઈ ગયો કે નથી સમજાણો બરાબર એટલે એના જ જેવો દાખલો છે તો વિડિયોને પોઝ કરીને જાતે દાખલો ગણો અને ત્યાર પછી દાખલાને આગળ જોજો બરાબર તો ચાલો હવે આપણે દાખલાને આગળ વધારીએ આપણને ખબર જ છે કે આ દાખલાને શરૂઆત માટે આપણે એને બે સોપાન કરીએ છીએ સોપાન નંબર 1 અને સોપાન નંબર 2 એટલે આપણે એના બે સોપાન પાડી દીધા હવે દાખલાની અંદર 8 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી એટલે સૌ પહેલા તો એનો સામાન્ય અવયવી શોધવો પડે બરાબર એટલે આપણે અહીંયા લખશું કે 8 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા માટે
તેનો નાનામાં નાનો સામાન્ય અવયવી શોધવો પડે. સામાન્ય અવયવી શોધવા માટે 8, 15 અને 20 નો લસા શોધવો પડે. તો એનો લસા શોધવો પડે એટલે આપણે સૌ પહેલા તો એનો લસા ગોતશું. રેડી? હવે જો 8, 15 અને 20 આમાંથી જોવાનું કે કોઈ સંખ્યા બેકી સંખ્યા છે, તો કે હા છે. કઈ સંખ્યા બેકી સંખ્યા છે? તો કે 8 અને 20, તો 2 થી ભાગ ચાલે. 2 4 8, 15 ના 15 એમને 10 2 20. હજુ બેકી સંખ્યા છે તો 2 થી ભાગ ચાલશે. 2 2 4, 15 ના 15 એમને 2 5 4 10, 2 1 2, 15 ના 15 એમને 5 ના 5 પણ એમને, 3 1 3, 1 ના 1 એમને 3 5 15, ને 5 ના 5 એમને 5 1 5, 5 1 5, 1 આવી ગયો એટલે દાખલો પૂરો. તો 8, 5 અને 20 નો લસા બરોબર કેટલો મળે? તો કે 2 × 2 × 2 × 3 × 5, 2 2 4, 4 2 8, 8 3 24, 24 5 120. રેડી? બરોબર. તો આપણને એનો લસા મળ્યો 120, એટલે કે સામાન્ય અવયવી મળ્યો 120. હવે સોપાન નંબર 2, સામાન્ય અવયવી 120 ના અવયવ પાડતા. સામાન્ય અવયવી 120 ના અવયવ પાડો બરોબર, તો તમને શું મળે? તો કે 2 × 2 × 2 × 3 × 5, 2 જોડીમાં છે, 2 3 અને 5 છે એની જોડમાં છે નહીં. અહીં 120 ના અવયવમાં 2 3 અને 5 જોડમાં નથી. જો 8, 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી હોય અથવા તો શોધવા માટે તેના અવયવીના અવયવમાં દરેક સંખ્યા જોડમાં હોવી જોઈએ તેથી 120 ને 2 3 અને 5 એટલે કે 2 3 6, 6 5 30 એટલે કે 30 વડે ગુણતા અપેક્ષિત પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તેથી અપેક્ષિત પૂર્ણ વર્ગ સંખ્યા બરાબર 120 × 30, 12 3 36, 2 0 ના 0 એમને, તો 3600.
3600 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા પણ છે અને એને 8 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય પણ છે રેડી તો દાખલા નંબર 10 ને અહીંયા વ્યવસ્થિત સમજીને તમારી બુકમાં નોટ ડાઉન કરી લેજો અહીંયા આપણે આપણો સ્વાધ્યાય 6.3 પૂર્ણ કરીએ છીએ જો કોઈને ન સમજાતું હોય તો વ્યવસ્થિત ફરીવાર સ્વાધ્યાય 6.3 ના વિડિયો જોઈ વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવો જો આજના વિડિયોમાં તમને કંઈ ન સમજાતું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો અમારો સંપર્ક કરીને પૂછી શકો છો આ વિડિયો ધોરણ 8 ના બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી કરીને વિદ્યાર્થીને પણ આનો લાભ મળે અને જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને એજ્યુકેશનને લગતા આવા જ વધુ વિડિયો તમને મળતા રહે થેન્ક યુ